गुड मॉर्निंग मित्रों, काले आपणे स्वाध्याय 5.1 ना बे आवा दाखलाओ जोया के जेमा आपणे रकम आपेली हती अने आपणे एवुं कीधुं के आपेल संख्याओनी यादी समांतर श्रेणी छे के नहीं ते जणावो। बराबर, तो एमानो एक दाखलो आपणे जे जोईए के प्रत्येक मीटरना खोदकाम बाद एक कूवो खोदवा माटे लागतो खर्च प्रथम मीटर ना रुपया 150 अने पछीना प्रत्येक मीटर दीठ रुपया 50 प्रमाणे वधतो जाय छे। એટલે આપણે એવું કીધું છે કે કૂવો ખોદવાનો છે તો કૂવો ખોદવાનો પહેલો મીટર જે ખોદીએ કૂવો તો એનો ચાર્જ છે 150 રૂપિયા। બરાબર, અને પછી જેમ જેમ એક મીટર વધારે ખોદીએ તો બીજા 50 એડ થાય, પછી એક મીટર વધારે ખોદીએ તો બીજા 50 એડ થાય, એવી રીતે આપણી સમાંતર શ્રેણી શ્રેણી બને છે। હવે આપણે એ ચેક કરવાનું છે કે બનતી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં। બરાબર, ચલો અહીંયા લખીએ પ્રથમ મીટર ખોદકામનો ખર્ચ બરાબર રૂપિયા 150। હવે શું કીધું છે, પછીના પ્રત્યેક મીટર દીઠ રૂપિયા 50 પ્રમાણે વધતો જાય છે। માટે અહીંયા લખીએ કે બીજા મીટર ખોદકામનો ખર્ચ બરાબર, તો પહેલા મીટરના 150 હતા પ્લસ 50 થશે એટલે કેટલા મળશે, 200 રૂપિયા। બરાબર, એવી રીતે ત્રીજા મીટર ખોદકામનો ખર્ચ બરાબર અહીંયા 200 મળ્યા, તો એમાં પાછા આપણે 50 એડ કરવાના, તો 200 પ્લસ 50 બરાબર 250 રૂપિયા। બરાબર, તો આમ પ્રત્યેક મીટર દીઠ 50-50 રૂપિયા શું થાય છે, વધતો જાય છે। તો અહીંયા આપણે લખીએ કે આ પ્રમાણે મળતી શ્રેણી 150, 200, 250, 300 છે। બરાબર, હવે આપણને આ એક શ્રેણી મળી છે, એ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે ચકાસવાનું છે। બરાબર, તો સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે શું કરવાનું આપણે, તો કે ડી નું મૂલ્ય શોધવાનું। જો પ્રત્યેક પદ માટે ડી નું મૂલ્ય સમાન મળે તો આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે। તો અહીંયા લખીએ કે ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો કે A2 માઇનસ A1 એટલે 200 માઇનસ 150 બરાબર 50, પછી A3 માઇનસ A2 એટલે 250 માઇનસ 200 એટલે 50। જો અહીંયા ડી નું મૂલ્ય કેવું મળે છે, સમાન। બરાબર, તો આપણે અહીં લખાય કે અહીં A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2 હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે, આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે। બરાબર, ચલો હવે એના પછી બીજો એક ચોથા નંબરનો દાખલો છે એ જોઈ લઈએ। 8% વાર્ષિક
8 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ રૂપિયા 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં 10,000 કીધું છે ખાતામાં, એટલે શું થાય કે 10,000 પ્લસ એનું જે વ્યાજ આવે ચક્રવૃદ્ધિ, એટલે વ્યાજ મુદ્દત જે હોય આપણે શું કહીએ છીએ, રાસ. બરાબર. તો પહેલા તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર ખ્યાલ હોવો જરૂરી છે. બરાબર. તો અહીંયા લખીએ, ચક્રવૃદ્ધિ વ્યાજ એ બરાબર પી કાઉન્સમાં 1+R/100 ની ટી ઘાત. બરાબર. તો એમાં આ એ જે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે, પી જે છે જ્યાં પી બરાબર, તો પી બરાબર આપણી મુદ્દલ, એટલે કે અહીંયા આપણી મુદ્દલ કેટલી છે 10,000. બરાબર. આર બરાબર વ્યાજ જે આપણું કેટલું છે 8%. બરાબર. અને ટી એટલે મુદ્દત. બરાબર. જો ઘણી જગ્યાએ ટીની જગ્યાએ એન પણ લખેલા હોય છે, ટીની જગ્યાએ શું લખેલું હોય, કેપિટલ એન. બરાબર. ચલો હવે આ તમારી સમજૂતી માટે છે માત્ર. બરાબર. શેના માટે છે, સમજૂતી માટે. હવે અહીંયાથી આપણે દાખલો લખવાનું શરૂ કરીએ. અહીંયા લખીએ કે P બરાબર 10,000, R બરાબર 8%, અને T આપણે અનુક્રમે લેવાના છે વર્ષો 1, 2, 3, 4. બરાબર. 1, 2, 3, 4 બે વર્ષ લો, 3 વર્ષ લો. બરાબર. તો આના ઉપરથી આપણે એક શ્રેણી બનાવવાની છે, અને એ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. બરાબર. તો અહીંયા લખીએ કે પ્રથમ વર્ષ માટે તો પી પ્લસ, સોરી, પી કાઉન્સમાં 1+R/100 એની ટી ઘાત. હવે પ્રથમ વર્ષ હોય બરાબર, એટલે મુદ્દત આપણે કઈ લીધી છે, 1, 2, 3 એવી રીતે કન્ટિન્યુ વર્ષ લીધા છે. બરાબર. તો પી એટલે 10,000 છે, 1+8/100 અને એની 1 ઘાત. બરાબર. તો હવે અહીંયા આપણે આવી રીતે લખીએ 10,000 કાઉન્સમાં, જો અહીંયા 100 લસા લઈએ તો અહીંયા શું થઈ જાય, 1 ના નીચે 100 છે નહીં, એટલે ઉપર 100 વડે ગુણવું પડે. તો અહીંયા 100+8 એટલે 108/100 થાય. હવે અહીંયા 2 મીંડા 2 મીંડા કેન્સલ. હવે 100 × 108 એટલે કેટલા મળશે, 10,800. આ શું મળ્યું આપણને, પ્રથમ વર્ષનું વ્યાજ મુદ્દલ, એટલે પ્રથમ વર્ષની રાસ. બરાબર. હવે બીજા વર્ષ માટે, બીજા વર્ષ માટે જો પછી દર વખતે આ સૂત્ર લખવાની આપણે જરૂર છે નહીં, ડાયરેક્ટ આપણે લખીએ કે
दस हजार काउंस मां वन प्लस आठ ना छेद मां सौ वर्ष बीजू छे तो यहाँ बे घात यहाँ शू थी जैसे दस हजार काउंस मां एक सौ आठ ना छेद मां सौ एनो वर्ग बराबर हो जो घनी जगह तमारे यहाँ दस हजार अहियाँ सौ छे तो एक पॉइंट जीरो आठ एनो वर्ग करेलो पण होय पण आपणे आवी रीते संख्या में लावीए जेथी आपणे बादबाकी करवामां सरळता रहे बराबर तो अहियाँ लखीए वर्ग छे एटले आपणे एने बे वखत लखीशुं आवी रीते दस हजार गुणिया एक सौ आठ गुणिया एक सौ आठ छेदमां दस हजार थाय सौ गुणिया सौ एटले तो आ दस हजार केन्सल थई जशे बराबर हमें 108 गुणिया 108 कितना मिल से गणतरी मुजब 11,664 रुपया बराबर आ बीजा वर्ष माटे थियो समझे आटली वस्तु बराबर हमें त्रीजा वर्ष माटे त्रीजा वर्ष माटे तो अहीं खाली शू करवानुं छे वर्ग छे नी जगह शू आवशे घन आवशे बराबर तो दस हजार गुणिया वन प्लस आठ ना छेद मां सौ एनो घन ए गुणाकार नी निशानी लखो के न लखो कई फेर पड़े नहीं चल हमें दस हजार अहीं शू थई जशे एक सौ आठ ना छेद मां सौ एनो घन बराबर तो गणतरी मुजब आनो जवाब आपणे लखीए खरेखर तमारे शुं करवुं पड़े 108 गुणिया 108 गुणिया 108 छेदमां 100 गुणिया 100 गुणिया 100 बराबर पछी उपरनानो गुणाकार करी दईए आपणे एटले गणतरी मुजब आपणो जवाब मळशे 12,597 रूपया बराबर हमें आपणे त्रण पद मळ्या छे एक दस हजार आठ सौ एक अगियार हजार छ सौ चौसठ एक बार हजार पांच सौ सत्ताणु बराबर तो अहीं लखीए के आम आ प्रमाणे मळती श्रेणी कई हे एक तो दस हजार आठ सौ पची अगियार हजार छ सौ चौसठ पची बार हजार पांच सौ सत्ताणु डेस 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 बराबर हमें जो आपणे प्रथम पद राखवू होय दस हजार तो पण राखी शकाय पण आपणे राखवू नथी એટલે અહીંયા આપણે ત્રણ સ્ટેપ મેળવ્યા છે બરાબર તો હવે આના ઉપરથી આપણે ડી મેળવી લઈએ બરાબર જો ડી સમાન મળશે તો આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે ડી સમાન ન મળે તો આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી થશે નહીં બરાબર तो यहां लखिए d बराबर a2 टू माइनस ए वन एट अगियार हजार छ सौ ने चौसठ माइनस दस हजार आठ सौ बराबर हाँ जो आनी आपणे बाद बाकी करिए એટલે આપણને મળશે આઠસો ને ચોસઠ બરાબર પછી એ થ્રી માઇનસ એ ટુ તો એ થ્રી આપણા કયા થશે તો કે બાર હજાર પાંચસો સત્તાણું
माइनस 11664 बराबर जो गणतरी मुजब आनी बात बाकी आपने मळशे 933 કેટલી મળશે 933 હવે આ બંને તફાવત જુઓ એક 864 મળે એક 933 મળે છે બરાબર તો બંને સમાન છે નહીં તો અહીંયા લખવાનું કે અહીં a2 માઈનસ a1 નોટ ઇક્વલ ટુ a3 માઈનસ a2 હોવાથી આપેલ શ્રેણી समांतर श्रेणी नथी बराबर चल हमें पछी चौथा नंबर नो जे प्रश्न छे स्वाध्याय नो के नीचे ना माथी कई समांतर श्रेणी छे जो ते समांतर श्रेणी होय तो सामान्य तफावत अने ते पछी ना त्रण पद लखो અહીંયા લખીએ નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે જો હોય તો સામાન્ય તફાવત D અને તે પછીના ત્રણ પદ લખો હવે જો કાલે આપણે જોયું હતું એમાં સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસો અને જો હોય તો તે પછીના બે પદ શોધો આવું હતું અહીંયા બે ની જગ્યાએ કેટલા છે ત્રણ પદ છે તો એના થોડાક ઉદાહરણો આપણે જોઈ લઈએ તો પહેલું લખીએ કે 2 4 8 16 પહેલી રકમ છે 2 4 8 16 ડેશ 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 હવે આપણે આ ચકાસવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં જો હોય તો એના પછીના એટલે કે આ ચાર પદ આપ્યા છે તો પછીના ત્રણ પદ કયા થાય 5 6 અને 7 એ મેળવવાના બરાબર તો અહીંયા ડી બરાબર શું થાય તો કે a2 - a1 a2 કેટલા 4 a1 કેટલા 2 તફાવત કેટલો મળ્યો આપણને 2 પછી a3 - a2 a3 કેટલા તો કે 8 a2 કેટલા તો કે 4 બરાબર કેટલા મળશે 4 હા જો આ જે b નું મૂલ્ય છે એ સમાન છે નહીં તો અહીંયા લખીએ સમાન નથી સમજવા માટે પછી અહીંયા લખી દઈએ આપણે આવી રીતે કે અહીં a2 - a1 નોટ ઇક્વલ ટુ a3 - a2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી હવે સમાંતર શ્રેણી ન હોય તો એના પછીના પદ કે સામાન્ય તફાવત લખવાની જરૂર છે નહીં બરાબર ચલો હવે એના પછી બે 5/2 ત્રણ 7/2 ડેશ 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 બરાબર તો અહીંયા ડી નું મૂલ્ય મેળવીએ પહેલા તો ડી નું મૂલ્ય શું થાય a2 - a1 a2 કેટલા તો કે 5/2 - a1 કેટલા તો કે 2 બરાબર હવે જો અહીંયા 2 લસા લઈ લઈએ ઉપર શું થઈ જાય 5 - 4 છેદમાં 2 આની નીચે 2 નથી એટલા માટે આને ઉપર 2 વડે ગુણવા પડશે એટલે 2 2 4 કેટલા મળશે 5 - 4 એટલે 1 છેદમાં 2 એટલે 1/2 મળ્યું તો એવી જ રીતે
a3 કેટલા 3 a2 કેટલા તો કે 5/2 બરાબર અહીંયા બે લસા લઈ લઈએ અહીંયા 3 છે છેદમાં 2 નથી એટલે 2 વડે ગુણીએ 3 2 6 માઈનસ 5 શું મળે છે 1/2 બરાબર તો અહીંયા d નું મૂલ્ય કેવું મળે છે સમાન d નું મૂલ્ય કેવું મળે છે સમાન બરાબર તો અહીં લખીએ કે અહીં a2 minus a1 बराबर a3 minus a2 होवा थी आपेल श्रेणी a समांतर श्रेणी छे बराबर આપેલ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી હવે આ આપણે શું મેળવ્યું સામાન્ય તફાવત તો આપણે લખવાનું કીધું છે તો અહીંયા અલગથી લખી દઈએ સામાન્ય તફાવત d બરાબર 1/2 રેડી હવે શું કીધું છે કે તે પછીના ત્રણ પદો એટલે ચાર પદ આપ્યા છે તો પાંચમું છઠ્ઠું અને સાતમું પદ મેળવવાનું તો અહીંયા લખીએ પાંચમું પદ એટલે a5 बराबर શું થાય તો કે a વત્તા 4d a કેટલા તો કે 2 વત્તા 4 ગુણ્યા d કેટલો તો કે 1/2 તો અહીંયા 2 2 4 તો 2 વત્તા 2 એટલે કેટલા મળશે આપણને 4 તો પાંચમું પદ કયું થયું તો કે 4 છઠ્ઠું પદ તો a6 એટલે શું થાય તો કે a + 5d तो 2 છે a બરાબર પ્લસ 5 ઇન્ટુ d એટલે 1/2 બરાબર હવે ધ્યાન આપો અહીંયા 2 + 5/2 થશે ને આવી રીતે 2 + 5/2 હવે બે લસાઅ લઈ લઈએ આપણે તો અહીંયા શું થાય 2 વડે ગુણાય એટલે ઉપર 4 વત્તા 5 એટલે 9 ના છેદમાં 2 તો આપણું પાંચમું પદ સોરી છઠ્ઠું પદ કયું મળ્યું 9 ના છેદમાં 2 बराबर हमें सातमू पद तो a7 बराबर a + 6d a કેટલા તો કે 2 + 6 * d એટલે 1/2 તો 2 * 3 એટલે 6 2 + 3 એટલે 5 તો સાતમું પદ કયું મળ્યું 5 બરાબર તો આમ પાંચમું પદ 4 મળે છે છઠ્ઠું પદ 9/2 મળે છે અને સાતમું પદ 5 મળે છે બરાબર આવી રીતે લખી શકો બીજું તમારે લખવું હોય તો પાંચમું પદ મેળવવું હોય તો આપણું જે ચોથું પદ જે છે એમાં d ઉમેરવાનો એટલે કે 1/2 ઉમેરવાનો બરાબર તો અહીં આપણને જવાબ 4 મળશે છઠ્ઠું પદ જે છે તો જે પાંચમું પદ મળે એમાં આપણે d ઉમેરવાનો સાતમું પદ જે છે તો છઠ્ઠું પદ જે મળ્યું એમાં આપણે d ઉમેરવાનો એટલે આપણને સાતમું પદ મળશે બરાબર ચલો હવે એના પછી બીજું એક ઉદાહરણ જોઈએ माइनस वन हाफ सॉरी माइनस वन एक पॉइंट बे माइनस त्रण पॉइंट बे माइनस पांच पॉइंट बे माइनस सात पॉइंट बे डेस 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 अभी एक श्रेणी आई पीछे अरे चकासवानी चेक समांतर श्रेणी चेक है नहीं बराबर तो डी बराबर ए टू माइनस ए वन એટલે માઈનસ 3/2 પછી માઈનસ a1 કેટલા છે માઈનસ 1.2 તો માઈનસ માઈનસ પ્લસ 1.2 થઈ જાય બરાબર હવે શું વધશે તો પહેલા તો અહીંયા માઈનસ 3.2 માંથી 1.2 બાદ કરવાના છે બરાબર તો અહીંયા શું મળશે માઈનસ 2 બરાબર હવે a3 માઈનસ a2 a3 કેટલા છે માઈનસ 5.2 માઈનસ a2 કેટલા તો કે માઈનસ 3.2 તો માઈનસ માઈનસ પ્લસ 3.2 બરાબર કેટલા મળશે માઈનસ 2 તો અહીંયા d નું મૂલ્ય કેવું મળે છે સમાન તો આપેલ શ્રેણી કેવી થઈ જાય સમાંતર શ્રેણી થાય તો અહીંયા લખીએ
અહીં a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ a3 માઇનસ a2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે બરાબર જો આ જે શ્રેણી છે એ આપણને સમાંતર શ્રેણી મળી તો સામાન્ય તફાવત d લખવું પડશે તો એ લખી અલગથી સામાન્ય તફાવત d બરાબર માઇનસ 2 બરાબર હવે એના 1 2 3 અને 4 પદ આપ્યા છે તો પાંચમું છઠ્ઠું અને સાતમું આવા ત્રણ પદ આપણે મેળવવાના તો અહીંયા લખીએ કે પાંચમું પદ એટલે a5 શું થાય તો કે a plus 4d a કેટલા છે તો પ્રથમ પદ માઇનસ 1.2 વત્તા 4 ઇન્ટુ d કેટલા માઇનસ 2 તો અહીંયા માઇનસ 1.2 4 ગુણ્યા માઇનસ 2 એટલે માઇનસ 8 કેટલા મળશે માઇનસ 9.2 તો પાંચમું પદ કયું મળશે આપણને માઇનસ 9.2 હવે છઠ્ઠું પદ મેળવીએ a6 બરાબર a પ્લસ 5d તો a તો માઇનસ 1.2 પ્લસ 5 ઇન્ટુ માઇનસ 2 અહીંયા શું થઈ જાય માઇનસ 1.2 માઇનસ 10 એટલે કેટલા મળશે માઇનસ 11.2 છઠ્ઠું પદ કયું મળ્યું આપણને માઇનસ 11.2 હવે સાતમું પદ આપણે મેળવીએ a7 તો a પ્લસ 6d a એટલે માઇનસ 1.2 પ્લસ 6 ઇન્ટુ d એટલે માઇનસ 2 તો માઇનસ 1.2 માઇનસ 12 એટલે કેટલા મળશે માઇનસ 13.2 આ કયું થયું આપણું સાતમું પદ તો આ પાંચમું છઠ્ઠું અને સાતમું ત્રણ પદ મળી ગયા બરાબર ચલો હજી આવા થોડાક ઉદાહરણો જે છે સ્વાધ્યાયના એ જોઈએ આપણે એના પછીનું ઉદાહરણ આપણે છે માઇનસ 10 માઇનસ 6 માઇનસ 2 અને 2 માઇનસ 10 માઇનસ 6 માઇનસ 2 2 ડેશ 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 બરાબર તો અહીંયા d શોધીએ પહેલા કે d બરાબર a2 માઇનસ a1 એટલે માઇનસ 6 માઇનસ માઇનસ 10 એટલે પ્લસ 10 થઈ જાય માઇનસ 6 પ્લસ 10 કેટલા મળશે 4 અહીંયા a3 માઇનસ a2 a3 કેટલા માઇનસ 2 માઇનસ માઇનસ 6 એટલે માઇનસ માઇનસ પ્લસ 6 કેટલા મળશે પ્લસ 4 જો d નું મૂલ્ય કેવું મળે છે અહીંયા સમાન બરાબર તો આપણે લખીએ કે અહીં a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે જો d નું મૂલ્ય આપણને સમાન મળે છે એટલે શ્રેણી સમાંતર થઈ ગઈ બરાબર હવે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ મેળવવાનું છે તો a5 બરાબર સોરી એ પહેલા આપણે d નું મૂલ્ય લખી દઈએ કે સામાન્ય તફાવત
डी बराबर कितना मळे छे चार। हमें लखिए ए फाइव बराबर ए प्लस फोर डी। ए कितना छे तो के माइनस दस प्लस फोर गुणिया डी कितना तो के फोर। तो माइनस दस वत्ता चार चार सोल कितना मळे छे प्लस छ। आ पांचमु पद थियु। हमें छठू पद तो ए सिक्स बराबर ए प्लस फाइव डी। तो माइनस दस प्लस पांच गुणिया डी नु मूल्य चार एटले माइनस दस प्लस चार पंचा वीस। माइनस दस प्लस वीस एटले प्लस दस। आपू छठू पद थियु। हमें सातमु पद एटले ए सेवन तो શું મળશે સાતમું પદ a + 6d। આ ખાસ ધ્યાન રાખો અહીંયા જે સંખ્યા હોય એના કરતાં d સાથે એક સંખ્યા ઓછી ગુણાયેલી હોય તો અહીંયા a કેટલા માઈનસ 10 + 6 ગુણ્યા 4 તો માઈનસ 10 + 24 બરાબર શું મળશે 14। તો આમ આપણા પછીના ત્રણ પદ મળી ગયા બરાબર। ચલ હવે એના પછીનું એક ઉદાહરણ જોઈએ। थ्री थ्री प्लस रूट टू थ्री प्लस टू रूट टू थ्री प्लस थ्री रूट टू डेस 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 बराबर। तो અહીંયા જુઓ આ એક સંખ્યા છે પછી આ 3 + √2 એ આખી એક સંખ્યા ગણાય 3 + 2 √2 એ પણ આખી એક સંખ્યા ગણાય અને 3 + 3 √2 એ પણ આખી એક સંખ્યા ગણાય। તો અહીંયા d बराबर a2 माइनस a1। a2 कितना तो के 3 प्लस रूट 2 माइनस a1 कितना 3। तो अब माइनस 3 प्लस 3 कैंसल શું થશે तो के रूट 2। એવી રીતે a3 माइनस a2। a3 कितना तो के 3 प्लस 2 रूट 2 माइनस ए टू कितना तो के थ्री प्लस रूट टू पर आगर माइनस गुणा इला छे तो बनने ने माइनस लग से माइनस थ्री माइनस रूट टू। आ माइनस थ्री माइनस प्लस थ्री कैंसल। हमें ये जो बे वक्त रूट टू छे नहीं है एक वक्त रूट टू छे तो टू रूट टू माइनस रूट टू इले खाली रूट टू वत से बराबर। तो आ बनने डी नु मूल्य केव मळ्यु समान बराबर। तो d નું મૂલ્ય સમાન મળે તો શ્રેણી કેવી થઈ જાય સમાંતર શ્રેણી। તો અહીંયા લખીએ કે અહીં a2 માઈનસ a1 બરાબર a3 માઈનસ a2 હોવાથી આપેલ શ્રેણી a समांतर श्रेणी छे बराबर। हवे तो आपणे सामान्य तफावत डी लखी दईए। सामान्य तफावत डी बराबर शू मळे छे आपणे रूट टू बराबर। हवे पांच छ अने सात आ त्रण पद मेळवाना। तो ए फाइव बराबर a प्लस 4d। a कितना छे आमा तो के 3 प्लस 4 गुणिया रूट 2। तो यहां जो आप रूट 2 छे 4 साथे गुणायला छे तो यहां 3 अने 4 नो सरवाळो थई शके नहीं बराबर। तो आने डायरेक्ट आपणे आम लखवू पड़े 3 प्लस 4 रूट 2 आ आखी संख्या थई बराबर समझाय। पछी छठू पद तो के a प्लस 5d तो 3 वत्ता 5 काउंस मा रूट 2। तो यहां पर 3 प्लस 5 रूट 2। पछी सातमू पद तो के a प्लस 6d तो a एटले 3 6 गुणिया d एटले रूट 2।
3 प्लस 6 रूट 2 बराबर। आम बाकी ना त्रण पद थी गया बराबर। चलो हजी एक एना पछी नु उदाहरण आपणे जोईए। a 2a 3a 4a बराबर। આવી શ્રેણી આપી છે a ના સ્વરૂપમાં a 2a 3a and 4a બરાબર। તો એ સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરીએ। તો d બરાબર a 2 માઈનસ a 1 a 2 કેટલા છે 2a માઈનસ a એટલે શું વધશે a વધશે પછી a 3 માઈનસ a 2 तो a3 કેટલા છે તો કે 3a માઈનસ 2a બરાબર a વધશે। તો અહીંયા d નું મૂલ્ય કેવું મળ્યું આપણને સમાન બરાબર। તો અહીંયા લખીએ કે અહીં a2 માઈનસ a1 ઇક્વલ ટુ a3 માઈનસ a2 હોવાથી आपेल श्रेणी ए समांतर श्रेणी छे। हवे एनो सामान्य तफावत आपणे लखी दईए कि सामान्य तफावत डी बराबर शुं मळे छे ए बराबर। हवे એના આપણે પછીના ત્રણ પદ મેળવીએ। તો અહીંયા લખીએ a5 બરાબર a પ્લસ 4d। હવે જો અહીંયા a નું મૂલ્ય પ્રથમ પદ છે तो a बराबर a જ આપેલું છે પ્લસ 4 ગુણ્યા d નું મૂલ્ય પણ કેટલું મળે છે a। તો અહીંયા આવું લખાય a પ્લસ 4a બરાબર શું મળશે 5a। તો પાંચમું પદ આપણને કેટલું મળ્યું 5a। એવી રીતે છઠ્ઠું પદ એટલે a6 a પ્લસ 5d a નું મૂલ્ય a 5 ગુણ્યા d નું મૂલ્ય પણ કેટલું છે a। તો a પ્લસ 5a એટલે છઠ્ઠું પદ કયું મળ્યું આપણને 6a। એવી રીતે સાતમું પદ a7 તો a પ્લસ 6d a નું મૂલ્ય a 6 ગુણ્યા d નું મૂલ્ય પણ a। તો a પ્લસ 6a બરાબર શું મળશે 7a। તો આમ આપણને પછીના ત્રણ પદ મળી ગયા બરાબર। તો આવા ઘણા બધા દાખલાઓ છે ટેક્સ્ટબુકમાં બરાબર। તો આટલા ઉદાહરણથી આપણને સમજમાં આવી ગયું છે બરાબર। તો હવે પછીના જે નવા દાખલાઓ જે છે એ આપણે આવતા લેક્ચરમાં રાખીશું।